સુરતના સિવિલ હોસ્પિટલમાં સાત પોઇન્ટ છપ્પન કરોડનું જીએસટી કૌભાંડ આવ્યું ખબરોમાં મુખ્યમંત્રીને આ મામલે લેખિતમાં ફરિયાદ કરાઈ હોવાનું પણ સામે આવ્યું કર્મચારીઓના નામે જીએસટી બિલ બીજી વાર મૂકી સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાડનાર સામે કડક પગલાં ભરવા તેવી માંગ ફરિયાદી દ્વારા કરવામાં આવી છે બે હજાર વીસથી બે હજાર બાવીસ વચ્ચેના કર્મચારીઓના છ મહિના પહેલા તફાવતના બાકી બિલના નામે એકસો ચોવીસ બિલ મૂકી સાત પોઈન્ટ છપ્પન કરોડનું કૌભાંડ કરાયું હોવાની ચર્ચા છે સાથે જીવન વાઘેલા નામના કોન્ટ્રાક્ટર પાસે પાંચ એજન્સીઓનો હવાલો કેવી રીતે અપાયો એવા અનેક સવાલો ઉભા થયા છે બે હજાર વીસથી બે હજાર બાવીસ સુધીના તમામ બિલ દર મહિને જમા લીધા બાદ ચૂકવાઈ ગયા હોસ્પિટલ સરકાર અને ટ્રેઝરીમાં રેકોર્ડ હોવા છતાં કરોડોના બિલ બીજીવાર ચૂકવાયા તેજ દર્શાવે છે આ અંગે સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું હતું કે આ અંગે ગાંધીનગરથી કોઈ માહિતી આવી નથી અને જે વ્યક્તિએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે તે અંગે પણ તપાસ કરવામાં આવશે હાલ અમારી પાસે તમામ પુરાવા છે જ્યારે સરકાર માંગશે ત્યારે અમે પુરાવો રજૂ કરીશું હાલ મારા નોલેજમાં આવેલું છે કે જે જીએસટીમાં જે સાડા સાત કરોડ પેમેન્ટ થયેલું છે એની કંઈ કમ્પ્લેન થયેલી છે આ કમ્પ્લેન ચીફ મિનિસ્ટરને થયેલી છે થયેલી છે આ કેસમાં વિગત એવી છે કે આ એ જે મેન પાવરનો મામલો છે મેનપાવરમાં શરૂઆતમાં વિશ્વ તરફથી જે બિલ સબમિટ કરવામાં આવેલું આમાં જીએસટીનું જે છે જીએસટીનું પેમેન્ટ એ કાઢીને એટલે એના એના વગર કરેલું હતું પછીથી આમાં ડાયરેક્ટર ઓફિસથી લેટર આવેલું કે આમાં જીએ જે રીતે પેમેન્ટ થયેલું છે અને જીએસટીનું પેમેન્ટ કેટલું થયું છે એના આધારે અમે ઉપર મોકલ્યું છે કે આમાં જીએસટીનું પેમેન્ટ થયેલું નથી અને એના આધારે ઉપરથી અમને સૂચન આપેલી જે લેટર આવેલું છે કે આ જે પેમેન્ટ નહીં થયેલું એ પેમેન્ટ કરવાના હોય છે તો એના આધારે સાડે સાત કરોડનું પેમેન્ટ થયેલું છે નામ તો મને ખબર નથી અને એ જે કમ્પ્લેન છે આમાં સિગ્નેચર પણ નથી એને નનામી એ કમ્પ્લેન કહી શકીએ ને કેમ કે એના ઉપર કમ્પ્લેનન્ટના સિગ્નેચર પણ નથી આમાં જે રીતે કમ્પ્લેન થયેલી છે અને પેપરમાં જે રીતે આવેલું છે એને અમે ઉપર ખુલાસો કરીને મોકલીશું અમે એના બધા બિલો અને પેમેન્ટના જે પણ ઉપરથી જે આદેશ આવેલું છે એના બધા વિગત વિગત અમે ઉપર મોકલીશું